तो अत्यारे हूँ जाऊँ छू ढाबे अने तमे मारा वीडियो में जोयु हशे तो एक बाजू सवारनो सूर्य अने चंद्र अने पाछी एज जग्याए हूँ सांजे आवी छू अने तमने चारे तरफनो व्यू बताऊँ। नमस्कार मित्रों, वेलकम बेक टू माय यूट्यूब चैनल। अने अत्यारे हवे अमे जाइए छीए आटो मारवा वाड़ी में, मारा मम्मी पप्पा भाई अने हूँ चारे जणा के रायडा में फूल निकळ्यो, हवे घणी बधी निकळी छे तो कीधुं चलो जोई आईए। हालो हालो जल्दी हालो तो तमने जो देखात हो तो जो लगभग हवे बधेज फूल देखाय छे। મંદર ફળદ્રુપતા હોય ધોવાવ જાય, માત્ર રેતડો જયારે રેતડો રહ્યો એના હિસાબે અહી ફળદ્રુપતા ઓછી થાવગી, એના કારણે ડેવલપ નહીં થાવગે છોડ। આ છોડ નાના એનું કારણ માત્ર રેતી છે, કોઈ કાપણો કે ખાતર નો અંદર તત્વ જ નહીં। પાણી ભરાય પાછળ, અહીં પાણી પણ નથી ભરાતો, આ જમીન સાવ ઓ થઈ ગઈ ડેડ। આગળ આજો પહેલા આની અંદર ખાતર નાખી, કાપ બારથી નાખી, આ જો ખાડો રીતસર નો આ લેવલ થી આ નીચો થાવ ગયો, કારણ કે આ ધોવાણ થાવ બધો વોક કરો એ આજે લઉ ગો રાતે રોજ આવ્યો ને સુવર પણ આવ્યો અહીંયા કે આ જગ્યાએ આ સુવર ના પગ રહેજો, આ સુવર ના પગ છે રાત્રે સવારે હું ગયો તો ક્યાંથી આવ્યો જોવા માટે, પણ ક્યાંક થી દિવાલ ટપ્યો તો હે ને, દિવાલ તો ચારે કોર છે પણ ક્યાંક થી જો અહીંયા કેટલા બધા ફૂલ હૈ, અહીંયા વધારે પીળો પીળો દેખાતો છે, અહીંયા જમીન ચડેલી છે, કાંપ વાળી બહુ ફળદ્રુપ છે, પ્લસ અહીંયા પાણી પણ ચોમાસાનું બે મહિના ભરેલો હતો, એના હિસાબે જમીન એકદમ મીઠી છે, ક્ષાર રહી, એટલે આ છોડવા એકદમ બળ કરી ગયા। આ જમીન માં મતલબ કે આ જગ્યાએ અમારે ચોમાસાનું પાણી વધારે ભરાય છે, અને તમે જો તો આગળ કરતા અહીંયા પાછળના ભાગમાં રાયડાએ વધારે વિકાસ કર્યો છે,
અને જોઈએ તો તારી એક સરખી ધાર દેખાય પીડાશ પડતી અને સારી રીતે વિકાસ થયો છે રેડમ. તમે જુઓ તો મસ્ત મજાના આવે ફૂલ થાય છે રાયડા. બધારી બેસ્ટ આ જગ્યા હે આટલામાં પાસે આજે એક ધાર. હજી ફૂલ ધીરે ધીરે આવતા રે, હજી વધારે આવે એટલે ફોટોગ્રાફી માટે બેસ્ટ. એની પિક્ચરમાં હે ને શાહરૂખ ખાન કાજોલની કઈ પિક્ચર, એમાં આખી રાયડાની વાળી દોરો. કઈ પિક્ચર ઈ? હા જો દિલવાલે દુલ્હનિયા લે જાયંગે, એમાં જે આખી પીડાસ કરતા રાયડાની લોકેશન હતો. હજી આપણે ફૂલ થોડા વધારે થાય એટલે આખી વાળી મસ્ત મજાની પીરસ પડતી દેખાય, પછી ફોટો લોકેશન જોરદાર જબરા. મિત્રો લગભગ હજી અમે અહીંયા બે મહિના જેવું છે અને તમે જોવો છો મારા વ્લોગમાં તો જે અમે કામગીરી કરીએ છીએ એ જ અમારે અત્યારે કામગીરી રહેવાની. અને બે મહિના હજી અહીંયા જ છીએ અને પાકિસ્તાન બોર્ડરથી 35 કિલોમીટર જ દૂર એવા ખડીર વિસ્તારના રતનપર ગામના વાડી વિસ્તારમાંથી બોલી રહી છું. અને આજે મારા વ્લોગમાં હું તમને મારા ફાધરના કોન્ટેક નંબર આપું છું, અગર આપ ખડીર ફરવા આવો તો ચોક્કસથી મારો કોન્ટેક કરજો અને તમને જમવાની રહેવાની પ્રોપર સુવિધા કરી દેવામાં આવશે. અને આવો તો ચોક્કસથી મારી મુલાકાત લઈજો. થેન્ક યુ. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા.